છોટાઉદેપુર જિલ્લામાં વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કરવામાં આવેલી રસીકરણ અંગેની કામગીરીની સરાહના કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાએ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિકટ પરિસ્થિતિમાં પણ કરેલ રસીકરણની કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓ ફરજ પરસ્તીની ભારોભાર પ્રશંસા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં 10 લાખ ઉપરાંત નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર એમ આર ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક, તાલુકા આરોગ્ય અધિકારી, કર્મચારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે દેશમાં 100 કરોડ ડોઝીસનો જે સિદ્ધિ હાસિલ થયેલ છે એના ભાગરૂપે આજે છોટાઉદેપુર જિલ્લામાં પણ એમનો જશ્ન મનાવવામાં આવે છે. અને જે ફ્રન્ટલાઇન વર્કર્સ જેના એક્સ્ટ્રીમ હાર્ડવર્ક થકી આજે એ બધું સાકાર થયું છે, જિલ્લાનું પણ યોગદાન દેશ સેવામાં જે થયું છે, બધાને અમે અભિનંદન પાઠવીએ છીએ. ફ્રન્ટલાઇન વર્કર્સ, હેલ્થ ટીમ, વેક્સિનેટર્સ, આશા બહેનો, આંગણવાડીના બહેનો અને દરેક અધિકારીઓ, દરેક ઇન્ટર ડિપાર્ટમેન્ટલ ઓફિસર્સ જે ફિલ્ડ સુધી જઈને અને ગામડા ગામડા જઈને, ઘરે ઘરે જઈને બધાને રસી લેવા માટે પ્રોત્સાહિત કર્યું છે, એમને અમે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. અને અહીંયા જિલ્લાના અને દેશના સર્વે નાગરિકો જે એટલો એનો મોટિવેટેડ છે કે એ રસી લેવાનું છે, એમને એમની એ સારવાર માટે એ લોકોને એક ખાસ યોગદાન મળે છે કોવિડમાં ફાઇટ કરવા માટે, એ થકી બધાને અમે આજે એકત્રિત થઈને શુભકામનાઓ આપીએ છીએ અને એમના હાર્ડવર્કને ખૂબ ખૂબ બિરદાવીએ છીએ. અને છોટાઉદેપુર જિલ્લામાં પણ 10 લાખ વધારે વેક્સિનની ડોઝીસ અપાવવામાં આવેલ છે અને એના બધા જ અમે ટીમ છોટાઉદેપુર વતી બધાને શુભકામનાઓ પાઠવીએ છીએ. ધન્યવાદ. રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર.